बोटाद शहर में प्रवेश द्वार पर बनी रहेल अंडरब्रिजन काम क्यारे पूरू थशे? सरकार द्वारा एक हाल में लोकार्पण करोड़ों खर्च कर तरह खातमुहूर्त पण करोड़ों खर्च करवामां आवी रह्या छे, परंतु जे खातमुहूर्त थई गयुं छे तेनुं लोकार्पण करवानुं काम हजू अधूरा छे, त्यारे लोको सवाल पूछी रह्या छे कि अंडरब्रिजनुं काम क्यारे पूरुं थशे। वात करीए महत्वनी के बोटाद जिल्ला ए सौराष्ट्रनुं प्रवेशद्वार कहेवाय छे, त्यारे गुजरातमांथी सौराष्ट्र तरफ मुसाफरी करता वाहनोने बोटाद शहेरमां प्रवेश करी सौराष्ट्र तरफ आगळ वधी शकाय छे, परंतु छेल्ला चार वर्ष करता वधु समयथी आ रोड पर सुविधा वधारवा माटे अंडरब्रिजन काम शुरू करवामां आव्युं छे। केटला वर्ष? चार वर्ष पहला खातमुहूर्त करवामां आव्युं हतुं अने हजु काम एनुं करवामां आवी रह्युं छे, परंतु आ काम पूर्ण करवा माटे टेन्डरमां दर्शावेल समय मर्यादाथी डबल समय मर्यादा थयो छे, एटले के चार चार वर्षना वाणा वीती गया छतां पण अंडरब्रिजनुं काम पूरुं थयुं नथी। बोटादना सत्ताधारीओना पेटनुं पाणी पण हालतुं नथी। आ ब्रिजनुं चालू काम ने लईने स्थानिक रहीशोने पारावार मुश्किली सहन करवी पड़े छे। वाहन चालकोने बोटादमां प्रवेशवा माटे 2 किलोमीटर दूर जई अने परत फरवू पड़े छे, त्यारे बोटादमां प्रवेश करवो पड़े छे। बोटाद जिल्लानी मुख्य सरकारी कचेरीओ जवा माटे आ रोड परथी पसार थवू पड़े छे। बोटाद पंचायत, जिल्ला कलेक्टर कचेरी, मुख्य जिल्ला न्यायालय, आरटीओ कचेरीमां जता लोको सहितना हजारोनी संख्यामां लोको स्थानिक रहीशोने पाटानी पेले पार ज रहे छे, जे वाहन लईने शहेरमां आववा जवा माटे भारे मुश्किली करवी पड़े छे। सामनो 2 किलोमीटर दूरथी जवू पड़े छे। चूंटणी आवे एटले आ काम ઝડપથી વધી જાય છે અને ચૂંટણી પૂર્ણ થાય અને કામ ઠપ થઈ જાય છે। બોટાદની જનતાના માથાના દુખાવા સમાન અંડરબ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોનો વણઝાર શરૂ થઈ છે, ત્યારે બોટાદ જિલ્લામાં ચાર ચાર વર્ષથી બ્રિજનું કામ ખોરંભે પડ્યું છે, ત્યારે આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તેની લોકો રાહ જોઈને બેઠા છે। હાલમાં તો આ બ્રિજના કારણે લોકોને 2 કિલોમીટર સુધી દૂર ફરીને આવવા જવું પડે છે, ત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે। છેલ્લા ચાર ચાર વર્ષ એસ્ટિમેન્ટ અને સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં પણ કામ પૂર્ણ થયું નથી, ત્યારે આ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને તેમની માંગ છે। લોકોને સમય નાણાંનો વ્યય કરવો પડે છે, દૂર સુધી ભટકવું પડે છે અને ટ્રાફિકના અડચણ વાહનો વચ્ચે થઈને પસાર થવું પડે છે, ત્યારે લોકોને પડતી હાલાકી ઝડપથી દૂર થાય તે માટે આ બ્રિજનું કામ સત્વરે શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહેશે કે આ રોડનું ખાતમુહૂર્ત તો થઈ ગયું છે। રેખાભાઈ અબ્દુલભાઈ, હું રિક્ષા ચલાવું છું પણ દર્દીને લઈને આવવાની સોનાવાલામાં તકલીફ પડે છે બહુ વખતે। સોનાવાલામાં કોઈ દર્દીને લઈને આવતું નથી, રસ્તો બહુ ખરાબ છે, 5 વર્ષથી આ ઉખાડ્યું છે। અમે ઈચ્છીએ છીએ કે જલ્દી થઈ જાય એમ અને રસ્તો સારો થઈ જાય એકડે આવવામાં જવા માટે સોનાવાલામાં। અરે બહુ પોઝિશન ખરાબ છે, તમે જોવો આ બધું સાગર મકવાણા, હું રહું છું વોર્ડ નંબર 5 માં। આજે તમે જોવો છો કે જ્યાં નાળાનું કામ આજથી 22 મહિના પહેલા 22 મહિનાની વાત કરેલી અને જેના આજે 4 વર્ષ પૂરા છે, તેમ છતાં હજી કામ પૂર્ણ થયું નથી। તમે જોઈ શકો છો કે વાત કરેલી લોકોએ કે 22 મહિનાની અંદર પૂર્ણ થવું જોઈએ, આજે ચૂંટણી ફેબ્રુઆરીમાં આવવાની અણીએ છે, ત્યાં તારા આ લોકો કામ અચાનક ઉપાડ્યું છે, જેવી ચૂંટણી જશે તારે કામ ઠપ થઈ જશે। આજે એ લોકોને વિકાસ જેવું કંઈક બતાવવું છે એટલા માટે આજે એ કામ ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે મારા વિસ્તારમાં આજે સ્ટ્રીટ લાઇટ નથી, એટલો સમય થઈ ગયો, વર્ષો થઈ ગયા, રાજીવનગર ગોકુળનગર એક જેને મફતિયુપુર કહેવામાં આવે આજે ત્યાં ગટર લેન કે રોડ રસ્તા લેન નથી। તમે જોઈ શકો છો કે આ લોકો જ્યારે ચૂંટણી આવશે ત્યારે જ એ લોકો બહાર નીકળે છે, ત્યારે જ એ લોકો વાત કરે છે કે અમે વિકાસ કર્યો છે। તમે જોઈ શકો આજે જનતાને ગુમરાહ કરવા સિવાય કાંઈ કરતા નથી, જનતાને લૂંટવા સિવાય કાંઈ વાત કરતા નથી। તમે એક વસ્તુ તમે આવીને આ વોર્ડમાં જોઈ શકો છો, 5 નંબરના વોર્ડમાં શું પરિસ્થિતિ છે। આજે તમે મેમન કોલોની લઈ લો કે રાજીવનગર લઈ લો કે મફતિયુપુરા લઈ લો જેના ગોકુળનગર કહેવામાં, ત્યાં પણ આજે લગી કોઈ પણ પ્રકારનો વિકાસ
કર્યો નથી. આજે તમે જોવો છો કે જે નાળાનું કામ છે એ જેવી ચૂંટણી નજીક આવી તારે એ લોકો અચાનક જ કામ ઉપાડ્યું છે, ચાલુ કર્યું છે. અને જેવી ચૂંટણી જશે તારે શું નાળું હતું, કેવું નાળું હતું એ કોઈને ખબર નથી પડવાની, અને વિકાસના ઉપર જનતાને લૂંટવાનું ચાલુ કર્યું છે. આપની શું માંગ છે અત્યારે? અમારી માંગ એવી જ છે કે આ લોકો જે જનતાને છેતરે છે, જે કરે છે, જે કામ એટલા સમયથી નહોતું થતું અચાનક જ કેમ થયું, જો આ કામ પૂર્ણ કરવું હોય. મારું નામ નિર્મળાબેન પ્રવીણભાઈ પરમાર, બોટાદ નગરપાલિકા માજી વિપક્ષ નેતા. શું પ્રશ્ન? શું છે પ્રશ્ન? એ છે કે અહીંયા જે અંડરબ્રિજ બની રહ્યો છે, કુલ 22 મહિનાનો ટાર્ગેટ હતો, 22 મહિનામાં આપણે આ અંડરબ્રિજ તૈયાર કરી નાખવાનો, એની જગ્યાએ 44 મહિના થઈ ગયા, છતાં પણ હજી એનું કામ ગોકુળ કાયમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે અત્યારે જે ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં પબ્લિકને દેખાવું જોઈએ કે ભાઈ શું કે ભાજપનો વિકાસ દેખાય, એટલા માટે આ ખાલી કામ ચાલુ. બાકી હજી 26 જાન્યુઆરી ઉદઘાટન કરે ને આ બંધ જ થવાનું છે, કારણ કે અહીંયાથી પાણી એટલું બધું નીકળે છે કે એમાં રો થાય એવી શક્યતા જ નથી. તમે શું ઈચ્છો છો? અમે ઈચ્છીએ છીએ કે આ જે બોટાદનું પ્રવેશદ્વાર છે, અહીંયા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના જે વિસ્તારના લોકો છે એ પારાવાર મુશ્કેલીમાં મુકાયેલા છે. પ્લસ કે જે અહીંયા પ્રવેશદ્વાર બોટાદનું છે તો આવતા જતા લોકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. તો સરકારને અમારી એવી કહેવાની છે કે ભાઈ તમે જે વિકાસ કરો છો, મોદી સાહેબ એમ કે છે અમે બોટાદને જિલ્લો બનાવીને બહુ મોટો વિકાસ કરી નાખ્યો છે, તો મારે મોદી સાહેબને કહ્યું સાહેબ તમે એકવાર અહીંયા કંઈ પ્રવેશદ્વાર ઉપર આવો અને અહીંયાનો તમારો બોટાદનો જે વિકાસ છે ને વિકાસ જોવો પહેલાં, પછી ખબર પડે કે વિકાસ થયો છે કે અવિકાસ થયો છે. આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો આપ કેવા પગલા ભરશો? આ જો સમય મર્યાદામાં પૂરું કરવા નહીં અને પબ્લિક જો હજી ગાંડી થશે તો પછી એમને આજે ઇલેક્શન આવી રહ્યું છે એમાં અમારે જવાબ નથી આપવાનો, એમાં પબ્લિક જ જવાબ આપશે હવે એમને.